गुड मॉर्निंग विद्यार्थियों, तो आज आपणे समझवाना छे पृथ्वीनुं चुंबकीय क्षेत्र। आ टॉपिक ने तमारे बराबर व्यवस्थित समझवानो छे, जेमां डेक्लिनेशन एंगल अने डीप एंगल नमन कोण આ વસ્તુને આપણે બરાબર સમજવાનું છે આકૃતિથી, અને પછી એના પરથી આપણે બે માર્ક્સની થિયરી બહાર કરશું, એ છે એરિયા। તો આ પણ તમારે થિયરી કરવાની। ઓકે, હવે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવાના છે, અને આ ટોપિક જો તમને આજનો સમજ પડે તો આપણે દાખલાઓ અને એમસીક્યુના ટોપિકને એકદમ વ્યવસ્થિત રીતે કરીશું। ઓકે, હવે આ ટોપિકના સમજણ ઉપર ઉદાહરણ નંબર 9 છે। ઉદાહરણમાં આપણે 6-10 જ કરવાના છે, એમાં 6ઠો થઈ ગયો છે, 8મો થઈ ગયો છે અને 9મો કરીશું, એટલે બીજા બે જ દાખલા લઈ, તો એ બે દાખલા એ આગળના કોન્સેપ્ટ આધારિત છે। ઓકે, એટલે ત્રણેક લેક્ચરનું આપણું કામ હજુ બાકી રહેશે, બરાબર છે? ઓકે, હવે સમજજો પૃથ્વીનું ચુંબકત્વ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એ વસ્તુ સમજવાની છે। ઓકે, તો આકૃતિ વ્યવસ્થિત સમજો તો તમને બધું આવડશે। આ ચેપ્ટરમાં એમસીક્યુ પણ પૂછાશે, તો એમસીક્યુ એટલું તો કન્ફર્મ છે કે આ ટોપિકને અનુસરીને જે આપણે આ બે માર્ક્સની જે થિયરી બનાવશું ને, એના પરથી એમસીક્યુ આવશે આવશે ને આવશે જ, એટલું ફિક્સ છે। ઓકે, હા, તો પૃથ્વીનું ચુંબકત્વ આપણે સમજવાનું છે, તો ભાઈ આપણને ખબર છે કે પૃથ્વી એ ચુંબકીય ચુંબક તરીકે વર્તે, તો પૃથ્વી ચુંબક તરીકે વર્તે એટલે એનો મતલબ એવું કે તેના બે ધ્રુવોમાંથી એ ચુંબકીય ક્ષેત્ર રેખાનું ઉત્સર્જન કરે। તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ઉદ્ભવેલી હોય, તો તમે ચોપડીમાં વાંચશો એટલે થોડીક વાર્તા છે કે ભાઈ પૃથ્વીનો અંદરનો કોર ભાગ એટલે ગર્ભ ભાગ, એની આસપાસ બધું પ્રવાહી છે, અને આ પ્રવાહીનું બધું જે વહન થતું હોય, તો પ્રવાહીનું જે વહન થાય એટલે પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ। આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો એને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। આપણે જોયું પ્રકરણ નંબર 4માં કે જ્યારે પ્રવાહ વહેતો હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ક્લિયર છે? હા, તો આ અંદર કોર એટલે કે ગર્ભભાગની ઉપરના જે પ્રવાહી છે તેના વહનને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો છે, ને આ વિદ્યુત પ્રવાહ તે તમારો આ જે વિદ્યુત પ્રવાહ છે તેને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી છે, એટલે તેને કારણે પૃથ્વી એ ચુંબક તરીકે વર્તે। આ બધી સ્ટોરી છે, અને આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તે 10-5 ટેસ્લા ક્રમનું છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલા ક્રમનું છે? 10-5। ચોપડી છે તમારી પાસે? હા, તો ચોપડીમાં આ વસ્તુ અંડરલાઈન કરજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10-5 ટેસ્લા ક્રમનું છે। આ એક એમસીક્યુમાં પૂછાઈ શકે। ઓકે, હા, કર્યું ટીક। ઓકે, હવે આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગના પોર્શનમાં આપણે જોયેલું હતું કે પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
ઉત્તર ધ્રુવમાંથી નહીં નીકળે, દક્ષિણથી ઉત્તર તરફ નીકળે. પહેલો જ મુદ્દો હતો, કાતો પહેલો કાતો બીજો હતો. ચેપ્ટર નંબર 5 ના પહેલામાં જે પ્રસ્તાવના હતી એમાં આ વસ્તુ જોઈલી હતી, પહેલો કાતો બીજો મુદ્દો. તો એ વસ્તુને આપણે સમજીએ. તો જોજો, વ્યવસ્થિત સમજો, બહુ મસ્ત ટોપિક છે, બહુ મસ્ત. તો જોજો, આ આપણે એક પૃથ્વી બતાવી. આપણને ખબર છે કે આ ઉપર અને નીચેના ભાગ એ ધ્રુવો કહેવાય, અને આજુબાજુના ભાગ તે વિષુવવૃત્તીય ભાગ કહેવાય, બરાબર છે? ઓકે, હવે વાત નંબર 2. ઓકે, તો જો હું એમ પૃથ્વીના ભૌગોલિક રીતે એક્ઝેક્ટ બે ભાગ થાય એવી રીતે મેં આ અક્ષ દોરું, બરાબર, એકદમ એક્ઝેક્ટ બે ભાગ થાય એવી રીતે ભૌગોલિક રીતે, તો જો આવી રીતે એક્ઝેક્ટ ભાગ જો દોરું તો આ જે થયું તે ભૌગોલિક ધ્રુવતલ થાય. આ જે અક્ષ દોર્યું, આ જે સમતલ દોર્યું તે ભૌગોલિક ધ્રુવતલ થી, બરાબર. ને એને બીજું ઇંગ્લિશમાં કહેવાય જીઓગ્રાફિક મેરિડિયન. ધ્રુવતલ એટલે મેરિડિયન, અને ભૌગોલિક એટલે જીઓગ્રાફિક. એટલે ભૌગોલિક મેરિડિયન કે ભૌગોલિક ધ્રુવતલ એટલે એક્ઝેક્ટ સીધું આવે, પૃથ્વીના બે ભાગ કરે. તો આ જે ઉપરનો ભાગ તે ઉત્તર, નીચેનો ભાગ તે દક્ષિણ, તો એ જીઓગ્રાફિક નોર્થ અને જીઓગ્રાફિક સાઉથ થી સીધું. ઓકે, હવે વસ્તુ બરાબર સમજજો કે એમ કહેવાય કે જ્યારે તમે ગજ્યો ચુંબક કે પછી ચુંબકીય સોય જો તમે પૃથ્વીમાં, પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે હોય, પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે હોય ને ત્યાં જો તમે ચુંબકીય સોય લે તો એ ઉત્તર દક્ષિણ દિશા જ બતાવે તમને. જે છેડો ઉત્તર તરફ રહે તે ચુંબકીય નોર્થ, અને જે છેડો દક્ષિણ તરફ રહે તે ચુંબકીય સાઉથ, બરાબર. ઓકે, તો આ જે વસ્તુ છે તો એમ કહેવાય કે ચુંબકીય સોય કાતો ગજ્યો ચુંબક જે તમે દિશા દર્શાવવા માટે લીધો તે કોઈ પણ દિવસ એક્ઝેક્ટ સ્ટ્રેટ નહીં ઉભી રહી, એમ સ્ટ્રેટ નહીં રહી. હા, એટલે એનો મતલબ એવો કે જો આ ઉત્તર છે દિશા તો પેલી દક્ષિણ દિશા છે, સમજો, વાત સમજો. આ ઉત્તર દિશા છે તો પેલી દક્ષિણ દિશા છે. ઓકે, તો જો તમે અહીંયા જો ચુંબકીય સોય કા તો ગજ્ય એમ લઈને ઉભા રહો તો ગજ્ય ચુંબક તમને એવું લાગે પહેલી નજરમાં એવું લાગે કે ગજ્ય ચુંબક એ મીઠો નહીં, સીધો નહીં, થોડો કેમ એંગલ બનાવે એવી રીતે, નાનો એંગલ બનાવે એવી રીતે. એટલે એ થોડાક અમુક ડિગ્રીના ખૂણા સાથે હોય, ખ્યાલ આવે છે? હા, એટલે ચુંબક બતાવે તો ઉત્તર દક્ષિણ જ, પણ એ બતાવે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ દિશા બતાવે. ને આ કહેવાય કે ભાઈ એકદમ સીધું નહીં ઉભું રહે, જો સીધું ઉભું રહે તો ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ બતાવે, પણ એવું નથી, તે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ બતાવે, બરાબર. તો આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટ ઉપરથી ઉદ્ભવતી નથી, થોડીક એમ આ બાજુથી ઉદ્ભવતી છે. એટલે એમને છે ને કે એક ઉત્તર કેનેડા દેશ આવેલો છે તો એ ત્યાંથી ઉદ્ભવવા વાળું છે કંઈક, બરાબર. એટલે હવે જે વસ્તુ સમજો, એટલે ચુંબકીય સોય એક્ઝેક્ટ એમ સ્ટ્રેટ નહીં ઉભી રહી, થોડીક અમુક એંગલ ઉપર ઉભી રહી, બરાબર. તો આ વચ્ચેથી હું અહીંયાથી એક ખૂણો બનાવું. તો જોજો,
एक बीजी अक्ष दोरो, ते आरी साथे अमुक खूणे दोरो। जो एक बीजी अक्ष दोरी, खूणा साथे, बराबर, तो आज अक्ष छे, ते छे आपनी चुंबकीय ध्रुव तल। आ कई छे चुंबकीय ध्रुव तल। એટલે ઇંગ્લિશમાં કહેવાય મેગ્નેટિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન કહેવાય, બરાબર? ઓકે, તો આ બે વચ્ચેનો જે ખૂણો છે તે પૃથ્વીના અલગ અલગ સ્થળે અલગ અલગ હોય, એમ કે ભાઈ ભારત અહીંયા આવેલું, યુએસએ અહીંયા આવેલું, જાપાન અહીંયા આવેલું, ચીન અહીંયા આવેલું, પાકિસ્તાન અહીંયા આવેલું, શ્રીલંકા અહીંયા આવેલું, બાંગ્લાદેશ અહીંયા આવેલું, કેટલા બધા દેશ છે, તો અલગ અલગ દેશોમાં અલગ અલગ સ્થળે આ ખૂણો અલગ અલગ હોય, બરાબર? આ જે ખૂણો છે ને, હા, તે પૃથ્વી માટે, પૃથ્વી માટે આ જે ખૂણો છે ને, આ ખૂણાને કહેવાય ડેક્લિનેશન એંગલ। કયો ખૂણો કહેવાય? ડેક્લિનેશન। શું કહેવાય? ડેક્લિનેશન। શું કહેવાય? ડેક્લિનેશન। હા, તો આ જે છે તે જો સીધું છે તે ભૌગોલિક ઉત્તર દક્ષિણ બતાવે, પણ અમુક ખૂણે બતાવો તો એ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ બતાવે, તો આ નોર્થ, પણ એ ચુંબકીય નોર્થ અને આ સાઉથ, તે ચુંબકીય સાઉથ। બરાબર, ને આ બે વચ્ચેનો જે આ બે જે સમતલ છે, આ જે મેરિડિયન છે, બે જે ધ્રુવતલ છે, એ બે વચ્ચેનો ખૂણો તે શું કહેવાય? ડેક્લિનેશન છે, બરાબર? ને આ જે ડેક્લિનેશન છે તે પૃથ્વી માટે, ચોપડીમાં અંડરલાઈન કરજો, પૃથ્વી માટે આ જે ખૂણો છે ડેક્લિનેશન, તે કઈક આપેલો છે 11.3 ડિગ્રી છે, ચોપડીમાં જો મળ્યું કે 11.3 ડિગ્રી મળ્યું, ઓકે, તો આ ડેક્લિનેશન પૃથ્વી માટે 11.3 ડિગ્રી છે, બરાબર? તો આ જે ડેક્લિનેશન એંગલ છે, તો મારે અહીંયા જો ડેક્લિનેશન એંગલની વ્યાખ્યા આપવાની હોય, ચુંબકીય ડેક્લિનેશનની જો વ્યાખ્યા આપવાની હોય, એને ગુજરાતીમાં છે ને બહુ ડેન્જર કહેતા છે, દિક્પાત કોણ, કયો કોણ? દિક્પાત કોણ। આપણે એનું કઈ એટલું બધું કામ નથી પડતું, તમે જે શબ્દ ઈઝી છે તે યાદ રાખીએ, ડેક્લિનેશન દિક। તો મારે આ ડેક્લિનેશન એંગલની વ્યાખ્યા જો આપવાની હોય તો સીધું તે ભૌગોલિક મેરિડિયન અને અમુક ડિગ્રીના ખૂણા સાથે તે ચુંબકીય મેરિડિયન, તો પૃથ્વીના કોઈ પણ સ્થળે, પૃથ્વીના કોઈ પણ સ્થળે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો જે ખૂણો બને ને, તો એ ખૂણાને આપણે શું કહેશું? ચુંબકીય ડેક્લિનેશન કહેશું આપણે, બરાબર? તે અલગ અલગ સ્થળે અલગ અલગ હોય, તો એ પૃથ્વી માટે કેટલો છે આ ડેક્લિનેશન? 11.3 ડિગ્રી નો છે, બરાબર? 11.3 ડિગ્રી નો છે એનો આ જે ખૂણો છે તે પૃથ્વી માટે, બરાબર? અને અલગ અલગ દેશોમાં, અલગ અલગ સિટીમાં અલગ અલગ હોય, બરાબર? તો આ જે ખૂણો છે ને, આ જે ખૂણો છે ને, તે ભારતમાં બે જગ્યા માટે આપેલું છે, તો એ પણ એમસીક્યુ, જો એમસીક્યુ પણ આમાં આવી જ જાય છે કે ભારતમાં બે સિટીના નામ આપેલા છે, એક દિલ્હી અને બીજું મુંબઈ। દિલ્હી પર, દિલ્હી પાસે છે ને આ ડેક્લિનેશન એંગલ તે 41 કરાનો છે। કેટલા કરાનો છે? 41 કરા, એટલે 0 ડિગ્રી 41 કરા। અને મુંબઈમાં છે ને આ ડેક્લિનેશન ખૂણો 58 કરા છે। મળ્યું? ચોપડીમાં મળ્યું?
चौपड़ी માં પણ છે અન્ડરલાઈન ટોન છે અને આપણે પણ નોટ માં પોઈન્ટ્સ નોંધતા જ છે તો એમસીક્યુ નું કામ પણ સાથે સાથે કરતા જ જતા છે ખ્યાલ આવે છે ને તમને હા એટલે જો તમે મુંબઈ માં હો તો જો તમે ત્યાં જો હો તો જો તમે ત્યાં જો ગજ્યો ચુંબક લઈને જો તમે બસ ઊભા રહો તો એ સીધો નહીં ઊભરે થોડો ખૂણા સાથે ઊભો રહે છે તો એ ત્યાં મુંબઈમાં કેટલા ખૂણા સાથે એ ભૌગોલિક સાથે એકદમ સીધા સાથે કેટલા ડિગ્રીના ખૂણા પર રહેશે મુંબઈમાં 58 કડા ઉપર ઊભું રહેશે 0 ડિગ્રી 58 કડા 58 કડા 60 કડા હોય તો 1 ડિગ્રી તો નિયરલી ઇક્વલ ટુ 1 ડિગ્રી પર ખૂણા સાથે ઊભું રહે ને દિલ્હીમાં ઓછું છે 41 કડા ઉપર આવે ડેક્લિનેશન એટલે નોર્મલ સ્લાઇડ એંગલ સાથે તો એ આટલા એંગલ સાથે ઊભું રહે તો બોલો ડેક્લિનેશન વસ્તુ તમને સમજ પડી ડેક્લિનેશન બરાબર હવે વસ્તુ સમજજો તો ડેક્લિનેશન એંગલ કે ચુંબકીય ડેક્લિનેશન એક ખૂણો છે તો એ કયા બે મેરિડિયન વચ્ચેનો છે કયા બે ધ્રુવતલ વચ્ચેનો છે તો સીધું ભૌગોલિક થોડુંક એંગલ સાથે ચુંબકીય તો આ બે વચ્ચેનો જે ખૂણો હોય તે એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન જે પૃથ્વી માટે 11.3 ડિગ્રી ને ભારતમાં મુંબઈમાં 0 ડિગ્રી 58 કડા અને દિલ્હીમાં 0 ડિગ્રી 41 કડા ઓકે ને એની સાથે એક બીજું બી છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું હતું 10-5 ટેસ્લા આપેલું હતું ને તમે અન્ડરલાઈન કરેલું છે ચોપડી પણ સાથે જ લઈને બેસવાનું બરાબર પિક્ચર જોવા તો આવેલા નથી આપણે બરાબર કે હેન્ડ ફ્રી નાખીને બસ ખાલી હમળ્યા કહો ને એમ કહે ચોપડી પણ રાખવાની ને સાથે તો એ પોઈન્ટ નું પણ નોંધ લઈ જ રહી બરાબર કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર કેટલું છે 10-5 ટેસ્લા જેટલું છે બરાબર 10-5 ટેસ્લા એટલે 0.1 ગુણ્યા 10-4 ખ્યાલ આવ્યું પણ કઈ નહીં આટલું તમારે ધ્યાન રાખવાનું ઓકે હવે આપણે ચોપડીના પહેલાની ને બીજા જ પેજ ઉપર 4-5 મુદ્દાઓ હતા જે મેં જસ્ટ તમને મોડે ચલાવ્યા તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરમાંથી નહીં નીકળે ચુંબકીય ક્ષેત્ર રેખા દક્ષિણમાંથી નીકળે પણ દક્ષિણ એ કયું તો હવે અહીંયા તમને દક્ષિણ બે દેખાય ભૌગોલિક દક્ષિણ ચુંબકીય દક્ષિણ એ ચુંબકીય દક્ષિણથી ઉત્તર તરફ હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હાલ તે આ આયરા આ આમાંથી ચુંબકીય સાઉથ માંથી આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને બંધ ગાળો બનાવે જોયું કે તો આ શું બતાવ્યું આપણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બી બતાવી ઓકે હવે આપણે એક બીજો ખૂણો સમજવાનો છે બીજો કોણ સમજવાનો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને એ છે ડીપ એંગલ એટલે નમન કોણ મેગ્નેટિક ડીપ એંગલ કે ચુંબકીય નમન કોણ એના માટે આપણે સિમ્બોલ આપશું ડેલ્ટા ચોપડીમાં આઈ પણ કીધેલું છે આઈ પણ આપણે જે લેવાનું હોય તે લેવાનું બરાબર તો ડેલ્ટા થી આપણે સમજીએ નમન કોણ એટલે કે ડીપ એંગલ તો આ શું છે તે સમજજો બરાબર કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવોમાંથી નીકળે અને પાછી ફરીને આ ધ્રુવો પાસે જ જાય બરાબર તો આ શું છે આ જે છે તે આ ધ્રુવ છે ઉપર આ ધ્રુવ છે
આજે છે પૃથ્વીનું માથા ઉપરનો ભાગ તે ચુંબકીય ધ્રુવો છે, બરાબર? આ ચુંબકીય ધ્રુવો છે, બરાબર? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી ધ્રુવો પાસે કેમ ની ગઈ? તો બોલો સપાટી સાથે, એટલે આ સમક્ષિતિજ સાથે, અહીંયા સમક્ષિતિજ સાથે, બોલો આ જે ધ્રુવ છે તો આ સમક્ષિતિજ સાથે, બોલો એની કેટલા ડિગ્રીનો એંગલ બનાવતો છે પૃથ્વીની સપાટી સાથે? કેટલા ડિગ્રીનું એંગલ બનાવતું છે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ? તો અહીંયા 90 બતાવતું છે, 90 ડિગ્રી ધ્રુવો પાસે 90 ડિગ્રી છે, બરાબર? તો આને આપણે કહેશું નમન કોણ, એટલે ધ્રુવો પાસે 90 ડિગ્રીનો ખૂણો બનાવે આવ્યું આ, ધ્રુવો પાસે આ 90 ડિગ્રીનો ખૂણ બનાવતું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે, બરાબર? તો મારે નમન કોણ, ચુંબકીય નમન કોણ, કા તો ચુંબકીય ડીપ એંગલ, મેગ્નેટિક ડીપ એંગલ, ડેલ્ટાની જો વ્યાખ્યા આપવાની હોય તો આવી રીતે, બરાબર? તો પૃથ્વીના સમક્ષિતિજ સાથે, એટલે સપાટી સાથે, ચુંબકીય ક્ષેત્ર રેખાએ બનાવેલા ખૂણા, પૃથ્વીની સમક્ષિતિજ સપાટી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાથે બનાવેલા ખૂણા, કા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓએ સમક્ષિતિજ સપાટી સાથે બનાવેલા ખૂણા આપણે શું કહેશું? ડીપ એંગલ, એટલે કે નમન કોણ, ડેલ્ટા કહેશું, બરાબર? તો જોઈ લો વ્યાખ્યા, પૃથ્વીના જે તે સ્થળે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા હોય સમક્ષિતિજ સાથે બનાવેલા કોણ શું કહેશું આપણે? નમન કોણ, ડેલ્ટા કહેશું. તો જોઈ, આપણે જોયું પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પાસે આ નમન કોણ ડેલ્ટા 90 ડિગ્રી છે, ડીપ એંગલ, બરાબર? નમન કોણ એટલે ડીપ એંગલ, ધ્રુવો પાસે 90 ડિગ્રી છે. અને વિષુવવૃત્ત એટલે આ રીતે, તો એમ સીધું આવે તે ભૌગોલિક વિષુવવૃત્ત આવે, પણ એમ જે પછી એંગલ સાથે એમ આવવાનું, તે પછી આ જે બિંદુ છે, હા, તો આ જે બિંદુ છે તે વિષુવવૃત્ત છે, બરાબર? તો આ વિષુવવૃત્ત પાસે જો સપાટી આવી રીતે છે, સમક્ષિતિજ સપાટી આવી રીતે છે, આ બિંદુ આગળ જમી તો એમ છે ને, બરાબર? તો બોલો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદતી છે કે? આ જો આ છેદી તો 90 ડિગ્રી, છેદી તો 90, અહીંયા તો છેદે કે નથી, સમાંતર છે ને, સપાટી ની એમ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ એમ જ જતી છે. ઓકે, તો આ વિષુવવૃત્ત પાસે ડેલ્ટા બરાબર કેટલું બનતું છે? 0 ડિગ્રી બનતું છે. એટલે વિષુવવૃત્ત પાસે નમન કોણ ડેલ્ટા કેટલો હોય? એમ બેથી સમાંતર પસાર થાય, એટલે એમની કેટલો આવે? 0 ડિગ્રી આવે. બોલો સમજ પડી? આમાં એમસીક્યુ પણ 5-6 આવી ગયા, અને બે ટોપિક ને સમજ્યા, ડેક્લિનેશન અને ડીપ એંગલ. ડેક્લિનેશન એટલે શું? આ પૃથ્વી સીધું ભૌગોલિક અને થોડું ખૂણા સાથે મેગ્નેટિક ચુંબકીય, તો આ બે વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય ડેક્લિનેશન, એટલે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન બે વચ્ચેના ખૂણાને આપણે કહે ડેક્લિનેશન. તે પૃથ્વી માટે 11.3 ડિગ્રી છે, મુંબઈમાં 58 કરા અને દિલ્હીમાં 41 કરા. પૃથ્વીનું ચુંબકીય 10-5 ટેસ્લા ક્રમનું, ક્લિયર? ઓકે, પોઈન્ટ નંબર બે. ઓકે, તો પોઈન્ટ નંબર બે, ડીપ એંગલ એટલે શું? તો ભાઈ ડીપ એંગલ એટલે સમજો મારી વાત, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સપાટીમાંથી નીકળે અને પાછી એક ધ્રુવમાંથી બીજા ધ્રુવમાં જાય, બરાબર? તો એને સપાટી સાથે બનાવેલો ખૂણ, તો એ ખૂણાને આપણે કહેશું ડીપ એંગલ.
તો એ ધ્રુવમાંથી નીકળે એટલે ધ્રુવ પાસે આ ડીપ એંગલ એટલે કે નમન કોણ ડેલ્ટા 90 ડિગ્રી અને વિષુવવૃત્ત પાસેથી બેઠી એમ સમાંતર પસાર થાય એટલે ત્યાં 0 ડિગ્રી આવે બોલો સમજ પડી કે આના ઉપરથી આપણે એમસીક્યુ પણ કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં તો આ સમજ પડી બેન ચાલો હવે બે માર્ક્સની થિયરી કરીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો સમજાવો તો ભાઈ આપણે બે ધ્રુવતલ લઈ એટલે કે બે મેરિડિયન લઈએ બરાબર તો એક લીધું સીધું એ બી સી ડી સીધું લીધું તો આ એ બી સી ડી ને આપણે ભૌગોલિક મેરિડિયન કીધું સીધું પછી અમુક ડિગ્રીના ખૂણા સાથે એક બીજું સમતલ ડ્રો કર્યું તો અમુક ડિગ્રીના ખૂણા સાથે તો એ ચુંબકીય ધ્રુવતલ એનું નામ એ બી કોમન એટલે એ બી સીડી હતું તો સી ડેશ ડી ડેશ તો એ ચુંબકીય મેરિડિયન થયું કયું મેરિડિયન થયું ચુંબકીય મેરિડિયન થયું આ બે મેરિડિયન વચ્ચેનો ખૂણો આ બે ધ્રુવતલ વચ્ચેનો ખૂણો તો એને આપણે કહેશું ડેક્લિનેશન ડી કહેશું એટલે આપણે કહેશું ડેક્લિનેશન એટલે દિક્પાત કોણ તે આ ડી કીધો બે મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન એંગલ ડી ઓકે હવે એક બીજો કયો ઘટક ભણીને આપણે નમન કોણ એટલે ડીપ એંગલ ડેલ્ટા તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો ચાલો ચુંબકીય ક્ષેત્ર આપણે બતાવીએ ચાલો ચુંબકીય ક્ષેત્ર આપણે બતાવીએ બી તે આ આવી રીતે બતાવીએ બી બરાબર તે એને સમક્ષિતિજ સાથે સમક્ષિતિજ સમક્ષિતિજ એટલે આડુ તો આડુ સાથે જે આ ખૂણો બનાવ્યો તો એને કહેવાશે આપણો નમન કોણ ડેલ્ટા એને કહેવાશે નમન કોણ ડેલ્ટા તો અહીંથી તમને ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો મળશે એક સમક્ષિતિજ એટલે હોરિઝોન્ટલ ઘટક અને બીજો વર્ટિકલ એટલે શિરોલંબ ઘટક તો અહીંથી આપણને બે ઘટકો મળશે તો એ બતાવીએ આપણે અહીં જો આડો જે ઘટક મળશે આ દિશામાં જો આવી રીતે છે ને તો આ દિશામાં જે મળશે તે હોરિઝોન્ટલ ઘટક બી એચ અને આ દિશામાં જે મળશે તે બી વર્ટિકલ ચોપડીમાં આ એચ ઈ આપેલું છે હોરિઝોન્ટલ ઘટક ઓફ અર્થ અને આ આપેલું છે ઝેડ ઈ વર્ટિકલ ઘટક ઓફ અર્થ આપણને સમજ પડે એવા જ આપણે લીધા છે બરાબર તો મારે આ બે ઘટકોના સૂત્ર મારે જો લાવવાના હોય તો બોલો બી એચ નું સૂત્ર શું બનશે આ બે માર્ક્સની થિયરી છે હા બોલો સમજ પડી કે આ સીધું બતાવ્યું એબીસી તે કયું મેરિડિયન બતાવ્યું ભૌગોલિક મેરિડિયન અમુક ખૂણા સાથે મૂક્યું ચુંબકીય મેરિડિયન એ બે વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન ચુંબકીય ક્ષેત્રે સમક્ષિતિજ સાથે બનેલું ડેલ્ટા તો આડો ઘટક બી એચ ઉભો ઘટક બી તો બી એચ અને બીવી ના સૂત્ર મેળવી બરાબર તો આ બે માર્ક્સ ની થિયરી તમારી થઈ જશે બી એચ નું સૂત્ર અને બી બી નું સૂત્ર ઓકે ચાલો તો અહીંથી આપણે કોસ ડેલ્ટા ની આપણે ધારો કે વ્યાખ્યા આપણે યુઝ કરીએ કોની વ્યાખ્યા યુઝ કરીએ કોસ ડેલ્ટા બરાબર તો અહીંયાથી કોસ ડેલ્ટા ની નહીં તો પછી આપણે ડાયરેક્ટ જ 11 માં ધોરણમાં ભણ્યા કે બરાબર તે 11 માં ધોરણમાં ભણ્યા એટલે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો સમક્ષિતિજ ઘટક એટલે બી એચ બી એચ બરાબર બી કોસ ડેલ્ટા બને કેમ કે આ બી એચ આ ડેલ્ટા ની આ પાસેની બાજુ છે કે પાસેની બાજુમાં કોસ આવે કોસ પાયથાગોરસ થી તમે કરી શકો બરાબર ચાલો તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્રનો
આ બહુ ઈઝી છે ને શિરોલંબ ઘટક તો ભાઈ ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક એટલે ઊભો ઘટક એટલે વર્ટિકલ BV બરાબર B cos ડેલ્ટા BV બરાબર B cos ડેલ્ટા તો આને આપણે સમીકરણ 1 કહી દીએ આને આપણે સમીકરણ 2 કહી દીએ ઓ હા BV બરાબર શું આવશે ઊભું એટલે sin ડેલ્ટા આવશે એ બોલો સમજ પડી કે BH આ ડેલ્ટા ની આ પાસેની બાજુ છે BH એટલે BH બરાબર B cos ડેલ્ટા તો BV બરાબર B sin ડેલ્ટા જો આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કરવાનું હોય હા ને તો માટે ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય જો મૂલ્ય કરવાનું હોય તો આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરો ચાલો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માટે આપણે આ બેનો ઘટકોનો સરવાળો કરીએ બરાબર તો જો બંનેનો સરવાળો કરો તો BH નો વર્ગ વત્તા BV નો વર્ગ ઓકે તો BH નો વર્ગ વત્તા BV નો વર્ગ હા ને તો એ શું થવાનું b square cos square વત્તા b square sin square b square તો common તો cos square વત્તા sin square એક બરાબર તો બોલો આ પાયથાગોરસ નો નિયમ જ પડ્યો કે બરાબર તો માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો અહીંયા બે ઘટક છે તો b બરાબર પાયથાગોરસ નો નિયમ b સ્ક્વેર બરાબર આ બે ઘટકોનો વર્ગ થવાનો તો b સ્ક્વેર બરાબર તો મૂલ્ય એટલે વર્ગમૂળ અને બંને ઘટકના વર્ગના સરવાળા 11 મૂળ ધોરણ સદિશો ભણેલા ને ઓકે તો a b h નો વર્ગ વત્તા b v નો વર્ગ ઓકે અને આ બે ની જો દિશા જો શોધવાની હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા જો શોધવાની હોય ચુંબકીય ક્ષેત્રની દિશા તો ચુંબકીય ક્ષેત્રની દિશા જો શોધવાની હોય હા તો આ બે ના આપણે ભાગાકાર કરી દઈએ ચાલો તો sin / cos વર્ગ એટલે tan વર્ગ લાગી આપણે ઓકે તો b sin ડેલ્ટા ના છેદમાં b cos ડેલ્ટા બરાબર તો ઇઝ ઇક્વલ ટુ bv ના છેદમાં bh તો આવું ભી આપણે ભણેલા ને દિશા એટલે tan ડેલ્ટા તો tan ડેલ્ટા બરાબર ઊભો ઘટક ના છેદમાં આડો ઘટક એ જ આવ્યો ઓકે તો અહીંયાથી b અને b કેન્સલ થશે તો બોલો અહીંયાથી tan ડેલ્ટા નું સૂત્ર શું આવશે તો sin / cos એટલે tan ડેલ્ટા તો tan ડેલ્ટા બરાબર શું થશે bv ના છેદમાં bh બોલો સમજ પડી આ વસ્તુ હને તો આ થિયરી તમારે 2 માર્ક્સ માટે કરવાની ઓકે હા ચાલ તો 2 દાખલા છે એક ઉદાહરણ 9 અને એક સ્વાધ્યાયમાં જે કેન્સલ થઈ ગયો છે પણ આપણે કરી લેશું ચાલ અત્યારે ઉદાહરણ નંબર 9 મૂકી દઈએ ચાલ 2 એક જ લાઈનનો દાખલો છે તમને રકમ સમજ પડવી જોઈએ ઓકે કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવ તલમાં એટલે ચુંબકીય મેરિડીયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે એટલે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે BH આપેલું છે BH કેટલું આપેલું છે 0.26 ગોસ ગોસનું ટેસ્લામાં કરવાનું હોય તો 10⁻⁴ પર ચોપડીમાં જવાબ પાછો ગોસમાં જ આપેલો છે એટલે ફેરવવાનું કોઈ કામ નથી ઓકે અને નમન કોણ આપેલો છે તમને નમન કોણ એટલે ડીપેન્ડન્ટ એટલે ડેલ્ટા ડેલ્ટા કેટલો આપેલો છે 60 ડિગ્રી આપેલો છે તો શું શોધવાનું છે આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે પૃથ્વીનું એટલે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે ઓકે તો કીધું તો ખરી એક જ લાઈનનો દાખલો છે તમને કયો ઘટક આપેલો છે સમક્ષિતિજ ઘટક BH નું સૂત્ર
बी कॉस डेल्टा थी थशे एटवा ओके तो नहीं आपने करी नाखिए तो पृथ्वी ना चुंबकीय क्षेत्र नो समक्षितिज घटक ओके तो ए बी एच बराबर बी कॉस डेल्टा छे सूत्र अपनी पास है ओके तो आपने बी शोधवानो छे तो बी बराबर शू थशे बी एच न छेद में कॉस डेल्टा बराबर चलो बी एच कितलो आपेलो छे 0.26 अने कॉस डेल्टा ने कॉस इनी कितना डिग्री 60 डिग्री बराबर એટલે 0.26 ના છેદમાં cos 60 એટલે sin 30 sin 30 એટલે 1 ના છેદમાં 2 થાય તો બોલો છેદનો છેદ ઉપર આવે એટલે 0.26 ના બમણા થશે ઓકે એટલે માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.26 ના બમણા 0.52 હને ને આ ચુંબકીય ક્ષેત્ર જે ગોસમાં આપેલું એટલે ગોસમાં જવાબ આવ્યો બોલો સમાજ પૈડી કે એક લાઈનનો તો દાખલો છે તો આવા એમસીક્યુ માં પણ પૂછી શકાય ક્લિયર સમાજ પૈડી આ ટોપિક આ બે માર્ક્સની થિયરી ખાસ કરવાની અને આ બે ખૂણા તમને સમજ પડેલા હોવા જોઈએ થશે તો આ ટોપિક ને અનુરૂપ આવને હું એક સ્વાધ્યાયમાં રાખ્યો છે તે પણ કરીશું એટલે એમસીક્યુ નું કામ પાકું થાય અને સાથે સાથે અને સાથે સાથે બીજા બે ત્રણ એમસીક્યુ પણ કરાવીશ આ આ ઘટનાને આધારે હને આ ટાઈમ ડેલ્ટા વાળા ઉપરથી બરાબર તો એ વસ્તુ આપણે કરીશું એટલે એમસીક્યુ નું કામ પણ પાકું થાય ઓકે ને પછી બે ટોપિક આપણા બાકી રહ્યા અને દાખલા તે આપણે ધીમે ધીમે પતાવતા જઈશું થશે આટલું નોટમાં ને બને ત્યાં સુધી જાતે કરજો ઓકે આ બે માર્ક્સની થિયરી પરફેક્ટ તૈયાર કરો ને જાતે કરો આ આ આ પણ તમે પરફેક્ટ જાતે કરજો ઓકે થેન્ક યુ વેરી મચ